દહેગામ તાલુકાના પાટના કુવા ગામ ખાતે સરકારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, તેમાં 1500 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ લીધો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટના કુવા ગામે આજે સરકારનો સેવા સેતુ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ શાખાઓના કુલ 1500 જેટલા લાભાર્થીઓએ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો અને સરકારની વિવિધ યોજનાઓ, આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, આવકના દાખલા, મેડિકલ, વિધવા સહાય, પશુપાલન, પંચાયત, સોગંદનામા, બેંક, એસટી બસ જેવા જુદા જુદા પ્રકારના કામો આ સેવા સેતુ કાર્યક્રમમાં મફત કરવામાં આવતા હતા. અને આ સેવા સેતુ કાર્યક્રમમાં દહેગામ તાલુકાના વિકાસ અધિકારી રૂબીબેન રાજપૂત, મામલતદાર જયમીન શાહ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ, નાયબ મામલતદાર જેસી રાવળ, નાયબ મામલતદાર ભમરસિંહ ચાવડા તેમજ પુરવઠા અધિકારી માયાબેન અને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સારી કામગીરી કરતા જોવા મળ્યા હતા. સમાજના સેવા સેતુ કાર્યક્રમમાં ગામના સરપંચ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તાલુકા અને મામલતદાર કચેરીનો સ્ટાફ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ. બોલો સાહેબ, શું કહેવું છે આપનું? હા, શું કહેવું સાહેબ, બોલો. આજ રોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા 7મા તબક્કાના સેવા સેતુનો પ્રારંભ થયો, જેની દેગામ તાલુકામાં શરૂઆત પાટના કુવા ખાતે કરવામાં આવી, જેમાં મામલતદાર કચેરી તથા તાલુકા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત સહયોગથી સરકારની જુદી જુદી યોજનાકીય તથા રેશન કાર્ડ, આરોગ્ય કાર્ડ, મામૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ખેતીવાડી એવી વિવિધ પ્રકારની સેવાઓ, લગભગ 57 પ્રકારની સેવાઓ અત્યાર સુધીમાં લગભગ 700 લોકોએ સેવાઓ લીધી છે અને હજુ પણ સેવા લેવાની ચાલુ છે. જે 7 સુધીમાં જેટલા પણ અરજદારો આ સેવાઓ મેળવવા ઈચ્છતા હશે, તમામની સેવાઓ આજુબાજુના 8 ગામના લોકોએ જેનો લાભ લીધો છે, એમની સંપૂર્ણ સેવાઓ સાહેબ કરવાની પૂરેપૂરી પ્રયત્નો કરેલ છે. શું નામ છે આપનું? કનુભાઈ પટેલ.